लाठी तालुका नु वधु एक आसोदर 19 मेन सुधी कंटेनमेंट जोनमां सामिल अगाउ चानवड मथेराळा अकाळा बाद हवे कोविड 19 ना वधता संक्रमण थी आसोदर गाम पण सामिल। लाठी तालुका मामलतदार साहेब सहित वहीवटी तंत्र द्वारा आसोदर नी मुलाकात करी। आंसोदर थी दामनगर, आंसोदर थी लाठी अने आसोदर थी लुवारिया एम गाम मान आवता रस्ता पर सुस्त बंदोबस्त बहारनी अवजवर संपूर्ण बंद करवा गोठववामां आव्यो बंदोबस्त। अने जरूरी चीज वस्तुओं शाकभाजी नी दुकानों सवारे 8:30 अने बपोर पछी 5:30-7 सुधी खुल्ली रहेशे। जरूरी काम वगर बहार निकळवू नहीं, तमाम जवाबदारी स्थानिक वहीवटी तंत्र ने सौंपवामां आवी। पोलीस रेवन्यू तलाटी मंत्री पंचायती विभाग तालुका पंचायत सदस्य आंसोदर उपसरपंच अने पंचायत सभ्योनी उपस्थिति मान अनेक प्रकारना अंकुश साथे आगामी 19 मेन सुधी कंटेनमेंट झोन मान मुक्यू। તમને તમે જે કામ કરો છો તેમનું યોગ્ય તમને વળતર મળે અને તમે વધુ સારી રીતે કામગીરી કરો એના માટે તમને નગરપાલિકા તરફથી સેફ્ટી કીટ આપવામાં આવશે। એ કીટમાં એક ફ્લોરોસન્ટ જેકેટ છે, સાબુ છે, સેનિટાઈઝર છે, માસ્ક છે, હાથના મોજા છે, પછી ટી શર્ટ છે। આ વસ્તુ પહેરી પછી ગમબૂટ છે, એ વસ્તુ પહેરીને તમારે કામ કરવાનું છે, બરાબર। કારણ કે તમારા શરીરને કોઈ નુકસાન ન થાય એની સાવચેતી તમારે રાખવી પડે। આ બધી વસ્તુ તમને આપવામાં આવે તો તમારે જ્યારે પણ તમે જે કામ કરો એ તમારા શરીરની સેફ્ટી સાથે કામ કરવાનું છે, બરાબર છે। તો એ કીટનું વિતરણ તમને અહીંથી કરવામાં આવશે અને જેમ જેમ તમે નગરપાલિકામાં પ્લાસ્ટિક જમા કરાવો એમ એમ તમને એમનું વળતર આપવામાં આવશે। દામનગર નગરપાલિકા ખાતે એસઆઈની અધ્યક્ષતા માન રેગપીકર શ્રમજીવી આર્થિક વિકાસ યોજના માર્ગદર્શન તાલીમ સાથે સેફટી કીટ અર્પણ કરાય। દામનગર નગરપાલિકા ખાતે સેન્ટરી ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતા માન રેગપીકર શ્રમજીવી આર્થિક વિકાસ યોજના અંગે પ્લાસ્ટિક વિનતાન શ્રમિકો નર અવગત કરાયા। પ્લાસ્ટિક વેસ્ટ શહેરી વિસ્તારની મોટી સમસ્યા છે। શહેરી વિસ્તારમાં રેગપીકર શ્રમજીવીઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરીને તેનું કબાડીવાળાને વેચાણ કરવામાં આવે છે, પરંતુ આ એકત્ર કરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટનું વાજબી વળતર રેગપીકર શ્રમજીવીઓને મળતું નહીં હોવાની બાબત સરકાર શ્રીના ધ્યાન પર આવેલ છે। આથી તેઓને વાજબી વળતર મળી રહે તથા તેઓને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં જોડવા મળે તેથી સરકાર શ્રી દ્વારા રેગપીકર શ્રમજીવી આર્થિક વિકાસ યોજના બનાવવામાં આવી। આથી દામનગર નગરપાલિકા દ્વારા દામનગર હદ વિસ્તારમાંથી 15 જેટલા રેગપીકર શોધી કાઢવામાં આવ્યા। આ રેગપીકર શ્રમજીવીઓની આરોગ્યની જાળવણી માટે તેઓને સેફટી કીટ વિતરણ કરવામાં આવી। આ કીટમાં ફ્લોરોસન્ટ જેકેટ, હેન્ડ મોજા, રેઇનકોટ, બૂટ, માસ્ક, સેનિટાઈઝર, ટી શર્ટ, સાબુ અને એ પ્લાસ્ટિક વીણીને તમે જ્યારે કોઈ કબાડી વાળાને કે કોઈ ભંગાર વાળાને પ્લાસ્ટિક વેચો, પ્લાસ્ટિકનો ભાવ તો તમને ખબર છે ભાવ ઓછો હોય, બરાબર। ઈ કે જ્યારે ભંગારનું પ્લાસ્ટિક હોય ત્યારે અને ઈ તમે જ્યારે કબાડી વાળાને વેચવા જાઓ એટલે તમને વળતર સાવ ઓછું આપે, મતલબ તમારી જેટલી મહેનત હોય એ પ્રમાણમાં તમને પૈસા નહોતા મળતા, બરાબર। એટલે આપણા ગુજરાત સરકાર દ્વારા એક એવી યોજના બહાર પાડવામાં આવી છે, રેગ પીકર્સ, એટલે તમે જે પ્લાસ્ટિક કચરો વીણો ને એને ઇંગ્લિશમાં રેગ પીકર્સ કહેવાય, રેગ પીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના, આવી એક ગુજરાત સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજનામાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે તમને લોકોને પાકું વ્યવસ્થિત વળતર મળી રહે એના માટે નગરપાલિકાથી ઉપર સરકાર ગ્રાન્ટ મોકલે અને નગરપાલિકામાંથી તમે જે 1 કિલો પ્લાસ્ટિક વીણીને આપો, અહીંયા આપણે કલેક્શન સેન્ટર બનાવેલું છે, એ કલેક્શન સેન્ટરમાં તમે 1 કિલો પ્લાસ્ટિક જમા કરાવો તો નગરપાલિકા તમને એમના 3 રૂપિયા આપે, બરાબર। એક વ્યક્તિએ દિવસમાં મિનિમમ એને 10 કિલોની એવરેજ છે, 10 કિલો સુધીમાં તમે આપી દો, બરાબર। એ પ્રમાણે તમને પ્લાસ્ટિકના પૈસા મળે, જે મલ્ટીલેયર પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક અત્યારે આપણે પ્રદૂષણ એટલું ખરાબ કરે છે એની માટે થઈને સરકારે એવી વિચારણા કરી છે કે તમે લોકો જો આવું પ્લાસ્ટિક વીણી એકત્રિત કરીને આપો તો એનું રિસાયકલિંગ થઈ જાય, એમ કે કોઈ બી એનો બીજો ઉપયોગ કરે। હમણાં અત્યારે કેવું થાય, પ્લાસ્ટિક જો દટાઈ જાય જમીનમાં તો વર્ષો સુધી દટાયેલું રહે ને તો એ પ્લાસ્ટિકનો નાશ ન થાય, જેમ કે માનો કે ઝાડનું પાન હોય એ દબાઈ ગયું હોય માટી નીચે તો થોડોક ટાઈમ જુઓ તો એ માટીમાં ભળી ગયું હોય, પ્લાસ્ટિક એવી રસાયણવાળી વસ્તુ છે
કે જે તમે વર્ષો સુધી પછી જમીન ખોદો ને કઈ પ્લાસ્ટિક જ રહે એમાં જરાય ફેર ન પડતો. પ્લાસ્ટિક અત્યારે આપણી જે વાતાવરણ છે આપણે